બાપ નો દીકરો દૂધ ભરાવ હોત ના આવો પણ કોઈ એવું લાજુ કે લાવો સમાચાર લેતા જો વાયકણ હું મોડા વેલો દૂધ ભરાવા આવું તો છોકરો એકલો ઘેર હોય અને ખોટો મૂકું ક્ષેત્ર બિચારો બીવો જ એના કરતી કું જવા દે ઘેર બેર તો કું વહેલા થતો આવતો રહ્યો એટલે યાર અને આપણા જોડે ચો વળી સાધન સીતે આઈએ મકા ઓટો મારવા તો પણ તમે બાપ બેટો બે હોય મત મત કરો આપણા ભાવ રોન ઘરમાં ઘરમાં રાખો એને કોમ કરાવો બધું એટલે આ એ તો ઘરમાં તો હું વાત કરો તમે તો યાર 1.5 વર્ષથી જતી નહીં રહી ઓહો તને હજી આવી જ નહીં જો આવી છે કશું આવી નહીં રહી જી જી એ તો મેં એ વાત વાપરી હતી ભાવન બે લગાતાર રહી જાય તો પણ તમે આવડા મોટા ગોમ ની આજે ની કરો તમે તમારા ઘરમાં જ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી કેતા વાત સાચી યાર 2-3 વખત જ્યાં તા લેવા પણ હવે ના પાડો કે નહીં આવું નહીં આવું એમ કે તો અમુક તને જવા દો તા પાપા પેલા સોમ તો પાન હતા હીરા કાલ મરી ગયા હા હા હું વાત કરી તું કાલ જ મરી ગયા એટલે આ તારી તું બહુ મોટો લોચો માર્યો યાર મને શી ખબર મને તો કાલ હમણાં ખબર પડી હું ડાયરેક્ટ દોડતો છું તમારા જોડે જ આવ્યો એટલે હા હા યાર આપણે તો શું કરશું ઓલે મજૂરી કરી એટલી બચત ભેળી કરી હતી ને એ હું વળી આલવા જોડે પડી રે પછી ચિંતા કરો લે તમે એમને તો કોઈ કાચું મેળવ્યા છો ને પાણી લોટો ભલાજે પાણી સોટી એટલે મુકેશજી એટલે મુકેશજી એટલે તું નાખી ભાવ સોટા નાખજે હા બાપા હું કઉ તું ગભરાય ને હું બેઠો છું 32 બિરાઈ ગયું પણ આપણે આ બધું વખત નો કરવો ને દવાખાને લઈ જઈએ તું આમાં કાવજે આ 32 ભૂલી ગઈ આપણે તાત્કાલિક દવાખાને લઈ જાવ કરું મુકેશજી હા ઊંઘા ઊંઘા ચપ્પલ કાઢી રાગે રાગે દવાના સુબાની ફરક ના પડે ને યાર રાગે રાગે મટી જાય ચિંતા ના કર દવા ચાલુ રાખવી પડશે બરોબર હું ઘેર જવું હું ઘેર જીતા વગર આવ્યો આપણને કેટલી બધી વાર થઈ એટલે હું ઘેર જવું એવું હોય તો મને ફોન કરી દે ગભરાતો નહીં અને કોઈ ખારો નાસ્તો બાસ્તો કરાય તો ભારે પાવાની દવા સલાહ એટલે સવારના ભૂસાય છે ને પાછા હા તો એનું કોઈ ખબર હું જવું આવું ભાઈ તમે નાસ્તો કરી દો તમારો મેં દવા લેવાની હોય હેલો અજીતભાઈ હલો પૈસા શું કર્યું નહીં એટલે થોડું ચાલે હાલ ક્યાં હાલ ચૂકો મુકેશજી ના લે પણ મારે તો તમારા ભાઈ લેવાના તમે મુકેશજી ના લઈ આવો જઈને દવાખાનું હાલે ચમું છું મુકેશજી એવું જોડે દવાખાનું તમે કંઈ પૈસા લેવા જઈને લખવું પડ્યો
એટલે મને તો ત્યાં ખબર જ નહીં યાર, બે મહિના થયા મૂકી દીધી, લખવું પડે તો મને ખબર. તું કઈ સમાચાર લેવા જોયો યાર? હારો હું સમાચાર લઈ આવડો, મને તો ખબર નહીં શીખર મુકેજી લખવું પડી જોઈએ. કોઈને સમાચાર આલ્યા નહીં, મને તો જવા દે મુકેજી ભાઈ. એટલે મુકેશજી મને તો ખબર જ નથી. આ તો હજી તમે ફોન કર્યો હતો પૈસા માટે મને લેવાડ હતા ને, કે મુકેશજી દવાખાન માં આવે ત્યાં તમને ખબર જ પડી છે. આખા ગામ નો ખબર છે, તમને તો નહીં ખબર હોય. એટલે મુકેશજી ખબર તો ઘેર લીધો, ખબર પડે નાખો દાડી કેટલી મજૂર ચલાવે છે ભેગા કર્યા. એટલે પૈસા નહીં ભાઈ, અમે ખેતરમાં રહીએ જ છીએ એટલે ના. આપણે હજી તમે ફોન કરે એટલે ખબર પડી કે મુકેશજી દાખલ કર્યા હતા, કીધું બાટલા ચડાયા. સારું સારું આયા એ મહત્વ નો ભાઈ. અચાનક થઈ ગયું તમારે વળી જાય? પૈસા હું જેટલા બધા લઈ રહ્યો હું દેવા પડી ગયો. બોલો મારે તો નોકરી જેવડી જ જવું, નોકરી જવું તો વયા નું કોણ સાચો એકલા હી ગયા. બતાવ્યું ખાલી હાથ જ નહીં હમો થતો. પેલા તો બોલી નતા એકતા. જે મારી ભૂત પલી હોય મારી માતાની શરમ ભરી ને તું આ બંધ થઈ જા છોકરા ને હું કોઈ ભુવાજી ને બોલાવું. મુકેશજી આ તમારી માતા શરમ ભરી હાલતો ઉભો, ભુવાજી બોલાવું તમારે. એવું તો હું છોકરો ધૂણા આવી ગયા તમારે થોડું કામ હતું. આપડે મુકેશજી રહ્યા ને એ છોકરો ધોળવા માંડ્યો આવું અસુબા નો, થોડું જોવું પડશે. હું તો ખબર નહીં આવું મને, મારી માતાને લઈને નામ લીધું ને એવું બંધ તો થઈ ગયું માતા શિકાર, પણ ખબર નહીં મને તો શું થયું આવું. તો મુકેશજી ઘેર આવો તમે, હાલ હાલ આવજો. એ તો ગુજરી જાય કે આવું આવું બહાર હેડો તો પણ કે આવું આવવું પડશે. બાકી જલ્દી આવજો. હર તમે આવો છોકરા બાવા. હા બાવા ઉભા કરજો બસ. હા બાવા બાવા કોઈ તકલીફ તો નહીં તને? ના ના આવું કોઈ દર થયું નહીં, પહેલી વાર જ થયું. પહેલી વાર જ થયું? માતા નો હાથ લાગે મુકેશજી. એવું હોય હું ભુવાજી અંગત જવું ને થોડી દિવસ ખબર પડે અમને. હવે શું કરવાનું? એ ભુવાજી હાલ જોઈએ હાલે, કારણ કે આપણે એવું જોતો તો નહીં આવડતું. જય માતાજી. ભુવાજી જય માતાજી. આવો.
શું હતું કહો? આ છોકરો ધૂમતો જ હાલ. અરે છોકરો તો જોવું હોય યાર, જોઈ લઈએ. બાટની વ્યવસ્થા કરો હડો. મુકેશજીને લખવું પડી ગયો. છોકરો ઝૂંટતો એનું જોઈ લઈએ, તમારું ભેગું જોઈ લઈએ. આ તો દુઃખ આવે એટલે બધી મકા થી આવે. પાટની વ્યવસ્થા કરાવી દો વિજય ભાઈ. હા તૈયારી કરજો. પાટની તમને લાજ્યું આ છોકરો ધોવા માંડે, તમને તમારી જરૂર હોય ખાસ લડો ના ઘર મળે તૈયાર રહે. હેડી ગયો. હા હે માં બહુ ચાર જે બતાવું સબ હોય સબ. હે માં સબ સબ. એ જો માં બહુ ચાર આ ધણીઓના ઘેર દેવ દુઃખ આચો ફાઈનલ વાત આજ હોય તો આજે બતાવો. શું બતાવો? તા સર તેમાં આજ દુઃખ અને આજ ડેરું અખો પડાવતું હોય તો આ વેણ કહું. શું વેણ? મુકેશજી તમારા સધી માતાનું દુઃખ સર. હા ભુવાજી, સધી માતાનું દુઃખ અમારે ચી રીતનું આવ્યું છે? એ તો ભાઈ તમે કોઈ કર્યું હોય, કોઈ બાધા બાધા બાકી હોય, કે તમારે નિવેદ બાકી હોય તો એના કારણે સધી માતા ન્યાય લેવા આવી હોય. આમાં તો એવું કોઈ હા નહીં તો વળી જોઈ લો. આ મન તો કદાચ ભૂલી ભૂલી જ્યાં હોય. એ વાત સાચી, ભૂલી જાવ કદાચ જોઈ લો. એ જ વાત સાચી હોય તો વેણેલ. મુકેશજી તમારા ઝઘડાના બાબતે આ સધી માતાએ ઝઘડાનો ન્યાય લેવા આવી છે અને એનું દુઃખ તમારે આવી રહ્યું છે. વધાવો પણ મારા બહુચર નો ભાઈ. શું મળી વધારો વિજયભાઈ? શું કહું લ્યા? કેવું કેમ માથું કરું? જો વેણ સવેણ માતા સવેણ. હા સવેણ તો મુકેશજી તમારા સધી માતાનું દુઃખ હાચું 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 ભાઈ, અને સધી માતા એનો ન્યાય લેવા જ આવી છે ભાઈ. ઝઘડાની બાબતમાં સધી માતા ખોટી તમારા વચ્ચે, તમારી ભૂલ અને સધી માતાનું તમે અપમાન કર્યું એ માટે સધી માતા ન્યાય લેવા આવી છે ભાઈ. વાત બહુ જૂની રહી, વાત હમણાં ની જ છે, પણ આ વાત લેવા મારે બહુચર માતાના બહુ ઊંડું જવું પડશે ભાઈ. અને જો હોય ની વાત આજ પાતાળ માંથી કાઢીને ના લાવું મારું નામ બહુચર માતા નહીં. ગરબોથી બહાર ગોતર ને કળંજ ની વાત હો ભળવા વાળું ન હો. આ વાજણા જેનો ભાઈ બંધ ના હો.